અરે બેન, શું થયું તમને? બેઠા થાવ. ભાઈ ભાઈ, મને બહુ જ ચક્કર આવે છે, આખે અંધારા આવે છે. મારી દીકરીને અહીંયા બોલાવી લો ને. બેન, તમારી તબિયત બહુ બગડેલી છે. પહેલા તમને હું દવાખાને લઈ જાઉં અને પછી તમારી દીકરીને ફોન કરી દઈએ. ઠીક છે, ચાલો. મારા જેવા ગરીબ માણસ ની હોસ્પિટલમાં. પેલા ભાઈ, આપણે બે સરખા જ છીએ અને તમે પણ આ સિટીના સારામાં સારા નામાંકિત ડોક્ટરો છો અને આપણે બે બાળપણના મિત્રો છીએ. અરે ના ના પ્રાગજીભાઈ, હવે એ તો તમારી મોટપ છે, તમારું મન મોટું છે ને એટલે. પણ જણાવો, આજે હવારમાં તમારા શુભ પગલા અમારી હોસ્પિટલમાં અમારા લાયક કંઈ સેવા હોય તો કયો, જરૂર કરશું. અરે સુનિલ, આપણી જિંદગી જેટલી બચી છે એટલી હવે સમાજ સેવામાં કાઢવાની છે. એટલા માટે કે હું આવતો હતો ને તો રસ્તામાં એક સ્ત્રી, અજાણી સ્ત્રી રોડ ઉપર પડી ગઈ હતી, તો એને હું હોસ્પિટલ લઈને આવ્યો છું. હવે એની સારવાર કર અને જે કાંઈ એના પૈસા થાય એ મારા ખાતામાં લગાવી દે. હા, એ વાત તો મને ભૂલાઈ જ જાય છે કે તમે એક મોટા ઉદ્યોગપતિ તો છો જ, પણ સાથે સાથે એક સારા એવા સમાજ સેવક પણ છો. કઈ વાંધો નહીં, સારવાર હું કરી આપીશ. અને બીજું બોલો, કેમ હાલે છે જીવનમાં? ઘેરે બધા સુખ શાંતિ? છોકરાને મારા જીવનની અંદર તો મોજે દરિયા છે, અઢળક સંપત્તિ છે. તને ખબર છે, મારી પાછળ કોઈ નહીં, ખાલી મારી એક દીકરી છે. અને મને એ દીકરીની ચિંતા થાય છે, કોઈ સારું ઘર અને વર મળી જાય એટલે એને હું પરણાવી દઉં, બાકીની જિંદગી હું સમાજ સેવામાં કાઢી શકું. પ્રાગજીભાઈ, તમે ખરા માણસો, આ તો ઓઇલા જેવી વાત થઈ. કાંખમાં છોકરું અને ગામમાં ઢીંઢેરો. આ તમે જોવો ને, મારો દીકરો અક્ષય, હું કમી છે એમાં? આપણે બે નાનપણના મિત્રો છીએ, મારો છોકરો ભણવામાં હોશિયાર છે. જો બે છોકરા છોકરી પસંદ કરે તો આપણે બે વેવાય થઈ જાય. એ બધું તો આપણે વિચારશું, પણ પેલા મેં ઓલા બેનને દાખલ કર્યા છે, એને જરી તપાસ કરીને સાર સંભાળ તો કરો, હું પોઝિશન છે નહીં. હા પ્રાગજીભાઈ, વાત વાતમાં તો ભૂલાઈ ગયું. હાલો હાલો હાલો. મારા મમ્મીને શું થયું છે? અને એમને દર્દીને અને આ છોકરીને ઓળખે છે? આ લોકોની સાથે તું શું કરે છે? પપ્પા, વાત જાણે એવી છે કે આનું નામ રાધિકા છે અને હા, મારી ગર્લફ્રેન્ડ છે. અમે લોકો કોલેજમાં એક સાથે જ ભણીએ છીએ. જ્યારે તમારા ફ્રેન્ડનો ફોન હા રાધિકા ઉપર આવ્યો ને, ત્યારે રાધિકાએ મને ફોન કર્યો અને અમે લોકો અહીંયા આવતા રહ્યા. સારું સારું, કંઈ વાંધો નહીં બેટા. કાલ સુધીમાં તારા મમ્મીના રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી આપણે જોઈશું કે કઈ રીતે સારવાર કરવી. એટલે અત્યારે તું એમની પાસે બેસ અને બેટા તું મારા કેબિનમાં આવ. હા. જો રાધિકા,
તું છે ને જરાય ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. હા, તારી મમ્મીની તબિયત જે ખરાબ થઈ છે ને એ પણ જેમ બને ને એમ જલ્દીથી સાજા થઈ જશે. અને આમ પણ આ તો આપણી ઘરની હોસ્પિટલ છે અને મારા પપ્પા જ ડૉક્ટર છે, તો પછી તારા મમ્મીનું વિશેષ રીતે ધ્યાન રાખશે એટલે ચિંતા નહીં કરતી. હવે તું તારા મમ્મી પાસે બેસ, હું જરા પપ્પાને મળી જાઉં. બોલો ને પપ્પા, કેમ મને બોલાવ્યું? કદાચ કોઈ કિંમતી કોહિનૂર એક બકરીના ગળે બાંધી દીધો હોય ને તો એ કોહિનૂર પણ પથ્થર સમાન જ લાગે છે. એટલે એક વાત તું સમજી લે, તારું સપન છે ને મેં મારા મિત્રની દીકરી સાથે શૂટિંગ છે અને આપણે કાલે એના ઘરે પણ જવાનું છે. જો પપ્પા, રાધિકા ભલે ગરીબ રહી પણ બહુ સારી અને સંસ્કારી છોકરી છે. અરે રાધિકા મને પસંદ છે, હું રાધિકાને પસંદ છું. અને સાચું કહું ને તો હું અને રાધિકા એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. જો બેટા, એ તારી ગર્લફ્રેન્ડ છે ને એ વાત જુદી છે. અરે બનાવને ગર્લફ્રેન્ડ, પણ લગ્ન લગ્ન તો એવી વ્યક્તિ સાથે જ કરાય કે જે આપણી બરાબરીનો હોય. અરે જીવન સાથી પણ એને જ બનાવાય કે જે લોકો આપણા ઘરે આવે ને તો એના કારણે આપણો મોભો વધે અને આપણે એના ઘરે જઈએ ને તો સારા લાગે. એમ સમજી લે કે કમળ છે ને બગીચામાં ખીલે ને તો સારું લાગે, પણ એ જ કમળ જો ઉકરડામાં ખીલે ને તો એ કચરા સમાન ગણાય છે. અરે એવા ગરીબના ઝૂંપડામાં આપણે એના સારા લાગીએ એટલે હું જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. હવે જા અહીંથી, સમજી ગયો મારી વાત? કેમ છો પ્રાગજીભાઈ? લે વેલકમ ડોક્ટર સુનિલ, આવો બેસો બેસો. કેમ ચાલે છે બધું પ્રાગજીભાઈ? આજે તો મને એમ થયું કે તમને ફોન કરીને વાત કરી લઉં અને મારી પાસે થોડોક સમય છે તો તમને રૂબરૂ મળીને જ બધી વાતચીત કરી દઉં. તો આવવાનું હતું એ મને ખબર હતી, એટલે જ તો હું ઓફિસે ગયો નથી. થોડું ઘણું કામ હતું, મેં કીધું અહીંયા ઘરે જ કરી નાખીશ. રાજજીભાઈ બોલો બોલો. તમારી દીકરી નંદિકા જ્યારે નાની હતી ને ત્યારે મેં એને જોઈ હતી, ઘણા વર્ષોથી જોઈ નથી, તો તમારી દીકરી છે ક્યાં? નંદિકા બેટા બહાર આવતો જરીક, તું આજે આવવાનો હતો ને એટલે જ મેં બાપ દીકરી ભાઈ ઘરે રોકાણે છે આજે. હા પપ્પા, થોડી જ વારમાં આવું છું. અક્ષય બેટા, તારું ભણવાનું કેમ ચાલે છે? અંકલ મારું ભણવાનું તો એકદમ મસ્ત ચાલે છે. સુનિલ, તે પહેલા હું એક હોસ્પિટલ એક બેનને લઈને આવ્યો તો એમનું શું થયું? રાજજીભાઈ, એ બેનને હવે સારું છે અને એના બધા જ રિપોર્ટ કરાવી નાખ્યા છે અને એમના રિપોર્ટ પણ આજકાલમાં આવી જશે અને હવે તો એ પહેલા કરતા થોડા ભાનમાં પણ આવી ગયા છે. સુનિલ, મને એવું લાગે છે કે એ લોકો બહુ નાના છે, એની પાછળ જેટલો ખર્ચો કરવો પડે એટલો કરજો અને જે કાંઈ બિલ થાય ને એનું બિલ હું ચૂકવી દઈશ. હા અંકલ, જો હું જ્યાં સુધી ધારું છું ને ત્યાં સુધી તમે પેલા આ રાધિકાના મમ્મી વિશે વાત કરતા હોય ને મને એવું લાગે છે. બેટા, આ વડીલો વાત કરતા હોય ને એમાં છોકરાવે તમારે બહુ ધ્યાન નહીં આપવાનું, બહુ વચ્ચે ના બોલાય. સોરી પપ્પા, આ તો જસ્ટ વાત કરતો. હા, જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે નંદિકા તું? અરે અક્ષય તું? હા હા, તારું ઘર છે ને તારા પપ્પા છે? હા. અરે અક્ષય, આ તારા પપ્પા છે? હા હા. મને તો ખબર જ નથી કે આજે તું જ મારા ઘરે આવવાનો હતો. ભાઈ, આ તો ઓલી કહેવત છે ને, સોને પે સુહાગા, એના જેવું થઈ ગયું. આપણે બે મિત્રો તો હતા અને આપણા છોકરા પણ એકબીજાના મિત્ર નહી ગયા, તો તો પછી હવે આમાં વિચારવાનું જ ના હોય, સગપણ કરી જ નાખીએ. ઓકે સુનિલ, હવે આપણે સગપણ કરી જ નાખીએ, કારણ કે દીકરી દીકરા એકબીજાને ઓળખે છે, આપણે પણ બે મિત્રો છે, તે આમાં કઈ તકલીફ છે નહીં. હા હા, વાત બરાબર છે. બેટા બેસ બેસ અહીંયા. હા હા બેસ બેટા. તો જો પ્રાર્થી ભાઈ, હા હવે છે ને આમાં ઢીલ નથી કરવાની. બરાબર, અત્યારે છે ને સમય સારો છે અને વાતાવરણ પણ બધું એકદમ સ્વસ્થ છે, એટલે આપણે એક સારું એવું મુહૂર્ત જોઈ સગપણની તારીખ નક્કી કરી નાખો. કાંઈ વાંધો નહીં, આપણે ગોળ કરા ખાઈ.
સર, શું આવ્યું છે રિપોર્ટમાં? રાધિકા, મને આ વાત જણાવતા તો દુઃખ થાય છે, પણ હવે જે કંઈ છે એ મારે તને કહેવું તો પડશે. એકચ્યુઅલી તારા મમ્મીના હૃદયની નસો બ્લોક થઈ ગઈ છે. જો જલ્દીથી એની સારવાર નહીં થાય ને તો એમને જીવલેણ હાર્ટ એટેક આવી શકે એમ છે. એટલે તેની સારવાર કરાવવી બહુ જરૂરી છે, નહીંતર વધી વધીને તારા મમ્મી 2-3 મહિનાના જ મહેમાન છે, એનાથી વધારે નહીં જીવી શકે. તો સર, આ સારવાર કે ઓપરેશન માટે કેટલો ખર્ચ થશે? હા, ઓપરેશનનો ખર્ચ તો મિનિમમ 15 લાખ જેવો થશે, અને એ ઓપરેશન પણ અહીંયા હોસ્પિટલમાં શક્ય નથી, જેના માટે તારે બહાર જવું પડશે, અને ઓપરેશનના રૂપિયા પણ તારે બધા એક જ સાથે જમા કરાવવા પડશે. પણ સર, મારી પાસે તો આટલા પૈસા જ નથી, અને હું મારા મમ્મીની સારવાર માટે આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? રસ્તો છે, તું ધારે ને તો તારા મમ્મીની સારવાર કરાવી શકે એમ છે, પણ એના માટે મારી એક શરત છે. મારા મમ્મીના જીવ માટે મને બધી જ શરત મંજૂર છે, તમે બોલો શું શરત છે? તો મારા એક જાણીતા ડોક્ટર છે મુંબઈમાં, હું એમને ફોન કરી દઉં છું કે તારા મમ્મીનું ઓપરેશન કરી આપશે, અને ઉપરથી હું તને 5 લાખ રૂપિયા પણ આપીશ, પણ એના માટે મારી એક શરત છે કે તું મારા દીકરા અક્ષયની જિંદગીમાંથી દૂર થઈ જા. જિંદગીમાં ક્યારેય પણ એને ફોન નહીં કરતી, મળતી નહીં, તારા મમ્મીને લઈને આ શહેર છોડીને જતી રહે, બસ આટલી શરત છે. હવે તારા મમ્મીનો જીવ બચાવવો કે નહીં એ તારા હાથમાં છે, બસ જો તું હા પાડે તો હું એક જ ફોન કરું, તારા મમ્મીનું ઓપરેશન થઈ જશે. તો બોલ. સર, હું મારા મમ્મી માટે, એના જીવ માટે બધું બલિદાન આપવા તૈયાર છું. હું મારા મમ્મીને લઈને આજે જો આ શહેરમાંથી જતી રહીશ. પ્લીઝ તમે ખાલી મારા મમ્મીનું ઓપરેશન કરાવી દો, હું આ શહેરમાં નહીં રહું. તો ઠીક છે, હું આજે જ મારા જાણીતા ડોક્ટરને ફોન કરી દઉં છું અને તને એડ્રેસ પણ આપી દઈશ, હું તારા મમ્મીને લઈ ત્યાં જતી રહેજે. પણ યાદ રાખજે, ફરીથી ક્યારેય જિંદગીમાં મારા દીકરાને ફોન નહીં કરતી, તારો ફોન નંબર પણ બદલી નાખજે. હું ક્યારેય તમારા દીકરા સાથે ફોન પર વાત નહીં કરું. સારું, જા, હું ફોન પર બધી વાત કરી લઈશ. સમજાતું નથી, શું કરું ને કઈ સમજાતું નથી. પપ્પાને બહુ મનાવ્યા, બહુ મનાવ્યા મેં મારા પપ્પાને, પણ મારા પપ્પા માનવા માટે તૈયાર નથી. કોણ જાણે મારા પપ્પાને રાધિકાથી શું પ્રોબ્લેમ છે, એમને નથી ખબર કે રાધિકા જેવી છોકરી જો દીવો લઈને શોધવા નીકળશો ને તો પણ નહીં મળે. સંસ્કારી છે, પોતાનું માન જાળવે એવી છે, જતું નથી કે હું શું કરું. હું રાધિકાને છે ને સાચા દિલથી પ્રેમ કરું છું, એની વગર હું નહીં રહી શકું, એની વગર નહીં રહી શકું. જો રાધિકા મને ના મળી ને તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું, ક્યારે. હવે મારે જીવવું જ નથી, મારે જીવવું જ નથી હવે. અરે બેટા, બેટા અક્ષય, આ પોઈઝન, અરે આ શું કરે છે, તો ઉભો થા. આ દવા પીવાનું કારણ? અરે કઈ વાતની તકલીફ છે તને? મને વાત કરતું, અરે હું તારો બાપ હજી જીવું છું,
અરે એવું તે કયું દુઃખ છે કે તારે ઝેર પીવું પડે છે? શું વાત કરો, મારા મનના અરમાનો તો બધા તમે રાખ કરી નાખ્યા ને, પાછા કહો છો કે મને વાત કર, તમારા દીકરાને જીવતે જીવત મારી નાખ્યો ને પાછા કહો છો કે મને વાત કર, શું વાત કરું? બોલો ને પપ્પા, શું વાત કરું? તમને છે ને તમારા દીકરાથી કોઈ મતલબ નથી, તમને તમને જો મતલબ હોય ને તો તમારી તમારી આ મિલકતથી છે, મિલકતથી પપ્પા, પપ્પા હવે મારે નથી જીવવું, મારે નથી જીવવું પપ્પા, કારણ કે મારા જીવનમાં મારા જીવનમાં જે પણ કઈ ઉમંગ હતો ને એ નથી રહ્યો, હવે મારી જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે, એના કરતા તો આ દવા પી લઉં તો વધારે સારું, જેથી કરીને તમારે સારું ને મારે. અરે બેટા તું કેવી વાત કરે છે, તારું મગજ તો ઠેકાણે છે ને, અરે આપઘાત કરવાની વાત કરે છે, અને આવું પગલું ભર્યા પહેલા તારે તારો બાપનો તો વિચાર કરવો જોઈએ ને. અરે બેટા તું તું મારી જિંદગીનો મારો એકનો એક સહારો છો, જો તને કઈ થઈ જશે બેટા તો તો આ માલ મિલકત આ પ્રોપર્ટી મારે શું કામની? અરે બેટા તારા બાપનો વિચાર કર, અને તને એવી કઈ તકલીફ છે, કઈ વાતનું તને દુઃખ છે, તું એક વખત મને વાત તો કર. હું રાધિકાને પ્રેમ કરું છું, એ જ મારું જીવન છે, હું એની વગર નહીં રહી શકું પપ્પા, નિકાને તો હું માત્ર મારી ફ્રેન્ડ માનું છું, એની સાથે લગ્ન કઈ રીતે કરું, એની સાથે બીજો મારો કોઈ સંબંધ નથી, જો હું લગ્ન કરીશ ને પપ્પા તો રાધિકા જોડે કરીશ. અરે બેટા તું કેવી વાત કરે છે, હું છું પપ્પા મને જવાબ. અરે અરે પ્રાગજીભાઈ સારું થયું હે તમે આવી ગયા, આ તમે જુઓ આ મારો દીકરો આપઘાત કરવાની કોશિશ કરતો હતો, આ તો સારું થયું સમયસર હું અહીંયા આવી ગયો. અરે સુનિલ, એટલે તો હું તાત્કાલિક નંદિતાને લઈને આવ્યો છું, મારી દીકરી અને તારો દીકરો બે સારા મિત્ર છે, એકબીજાને પ્રેમ નથી કરતા, એટલે એની સાથે લગ્ન કેવી રીતે કરે? તમારી વાત તો બરાબર છે પ્રાગજીભાઈ, આ ભૂલ મારી જ છે, હું જ મારા દીકરાને તમારી દીકરી સાથે લગ્ન કરવા માટેનું દબાણ કરતો હતો. અંકલ મેં તો મારા પપ્પાને બધી જ વાત કરી દીધી છે કે અક્ષય ફક્ત મારો સારો એવો મિત્ર છે, અમે કઈ એકબીજાને પ્રેમ નથી કરતા, હું તો મારા એક કોલેજ ફ્રેન્ડ પારસ સાથે પ્રેમ કરું છું અને લગ્ન પણ મારે એની સાથે જ કરવાના છે, અને એક વાત કહું આ વાતથી મારા પપ્પા પણ રાજી થઈ ગયા છે. સુનિલ, આપણા સંતાનોની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ, એથી વધારે વિશેષ આપણે શું જોઈએ? એટલે જ હું આ ચોખવટ કરવા આવ્યો છું કે મારી દીકરી બીજા છોકરાને પ્રેમ કરે છે તો લગ્ન પણ એની સાથે કરશે, એટલે તમારી સાથે ચોખવટ કરવા આવ્યો છું. પણ રાજજીભાઈ મારાથી બીજી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, આ રાધિકાને મેં ધમકાવીને આ શહેર છોડીને જવા માટે મજબૂર કરી દીધી છે, કારણ કે એની પાછળનો મારો એક સ્વાર્થ હતો કે જો રાધિકા શહેર છોડીને જતી રહી ને તો હું મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે આસાનીથી કરાવી શકું. એટલે જ હું રાધિકાને છેલ્લા બે દિવસથી ફોન કરવાની કોશિશ કરું છું, પણ એનો ફોન જ નથી લાગતો. બેટા રાધિકાનો ફોટો જો તારી પાસે હોય ને તો તું મને બતાવ, એને વોટ્સએપમાં શેર કરો, મારા મિત્રો ક્યાં જશે ને તો તપાસ કરીને આપણે ખબર પડશે. હા અંકલ, મારી પાસે છે ને, આ જો આ રાધિકાની સાથે જે ઊભો છે એ તો મારો સગો ભાઈ છે, જો. હા આ તો મારા કાકા જ છે, આમાં મને તો કઈ સમજાતું જ નથી, એટલે કે આ રાધિકા મારા સગા કાકાની દીકરી છે, એટલે કે મારી બેન છે. જી ભાઈ તમે લોકો વાત કરો છો, મને તો કઈ સમજણ નથી પડતી. જો સુનિલ, કાનજી છે ને એ મારો નાનો ભાઈ છે, અને એમને પ્રેમ લગ્ન કરેલા હતા, અને એની રીતે અલગ રહેતો હતો, અને એ પછી વીચમાં બીમાર પડી ગયો અને એ ગુજરી ગયો, તો એમના પત્નીને મેં ક્યારે જોયેલા નથી. અક્ષય એ ફોટો મને તો ફટાફટ મોકલતો વોટ્સએપમાં. હા અંકલ. ભગવાન કરે આ રાધિકાને એના મમ્મીની ભાળ મળી જાય, નહીતર દુનિયા તો ઠીક પણ હું મારા દીકરાને શું મોઢું બતાવીશ. અક્ષય હું તને ભૂલી ગઈ છું, તું પણ મને ભૂલી જા,
અને હું ને મારા મમ્મી બંને આજે જ આ સુરત છોડી અને અમદાવાદ શિફ્ટ થઈ જઈએ છીએ. બેટા રાધિકા, તારે ક્યાંય જવાની જરૂર નથી, સુરતમાં જ રહેવાનું છે અને અમારી સાથે રહેવાનું છે. હા રાધિકા, હું તારી મોટી બેન છું અને આ મારા પપ્પા છે અને તારા પપ્પા એ મારા કાકા છે. હા બેટા રાધિકા, બહુ વધારે ન વિચાર. આ તારા પપ્પા કાનજીભાઈ જે છે ને, એ આ પ્રાગજીભાઈના સગા નાના ભાઈ છે. એટલે આ પ્રાગજીભાઈ તારા મોટા પપ્પા છે અને તું એની સગી ભત્રીજી છો. એટલે અને હું છે ને તારા લગ્ન મારા દીકરા સાથે રાજી ખુશીથી કરાવી દઈશ. મોટા ભાઈ, એ દિવસે તમે મને હોસ્પિટલે લઈને ગયા, પણ હું તો ગાંધી તમને ઓળખી જ ન શકી કે તમે મારા જેઠ છો. વો બેટા, એ દિવસે આપણે અજાણ્યા હતા અને એકબીજાને આપણે ઓળખતા નહોતા. આ તો અક્ષયના ફોનમાં તમારો ફોટો જોયો ને ત્યારે એમ લાગ્યું કે તમે તો મારા પોતાના જ છો. પણ અંકલ, મારા મમ્મીનું ઓપરેશન કરાવવાનું હતું ને, એના પૈસા હજુ મારી પાસે નથી. ઓપરેશનનો જે પણ કાંઈ ખર્ચ થશે ને એ હું ચૂકવી દઈશ. મારે સુનિલની સાથે બધી વાતચીત થઈ ગઈ છે, જે કાંઈ પૈસા થાય એ મારા ખાતામાં લખી નાખશે. પ્રાગજીભાઈ, હું તમારી માફી માગી લઉં છું. જો હકીકતમાં વાત કરું ને તો આ સંગીતાબેનને કોઈ બીમારી છે જ નહીં. આ તો મેં જ એમના ખોટા રિપોર્ટ બનાવ્યા હતા, કારણ કે હું આવું બધું બહાનું કરીને આ રાધિકાને દબાવવા માંગતો હતો અને એના શહેર છોડીને મજબૂર કરવા માંગતો હતો. એટલે મને માફ કરી દો બધા. શું વાત કરો છો અંકલ, મારા મમ્મીને કંઈ જ બીમારી નથી, એ એકદમ તંદુરસ્ત છે. પણ તો પછી અંકલ, એ દિવસે મારા મમ્મીને શું થયું હતું? એ દિવસે એ કેમ ચક્કર ખાઈને પડી ગયા હતા? અરે બેટા, ક્યારેક એવું બને. એ સમયે તારા મમ્મીને થોડું બ્લડની ટકાવારી ઓછી થઈ ગઈ હતી, જેના કારણે એનું બીપી લો થઈ ગયું હતું અને ચક્કર આવી ગયા હતા. બેટા, હું તો ભગવાનનો પાડ માનું છું કે તારા મમ્મીને કાંઈ થયું નથી. મેં જરૂરથી એવા કોઈ સત્કાર્ય કરેલા છે જેથી કરીને વિખૂટો પડેલો પરિવાર પણ સાથે થઈ ગયો. હા મોટા ભાઈ, એકદમ સાચું કહ્યું તમે. હા, પુણ્યના પ્રતાપે જ મળ્યા, બાકી વર્ષોથી વિખૂટા પડેલો પરિવાર પાછો મળશે એવું તો સપને પણ ન વિચારે. હા બેન, રૂપિયા તો આ દુનિયામાં ઘણાની પાસે હોય છે, પણ એ રૂપિયાને વાપરતા આવડવા જોઈએ. જેમ કે કોઈ જરૂરિયાતમંદ હોય, ગરીબ માણસ હોય, કોઈ એવા બીમાર હોય, એવા વ્યક્તિની પાછળ વાપરે ને એ રૂપિયા ખરે જગ્યાએ વાપર્યા કહેવાય. અને એવા જ તે કંઈ આ તમારા જેઠ પ્રાગજીભાઈ છે, એક મર્દ માણસ કહેવાય. આ પેલી કહેવત છે ને દુનિયામાં કે હાલતા ગાડે તો હર કોઈ બેસે, પણ જે ભાંગેલા ગાડે બેસે ને એને ભાઈડો કહેવાય. બેટા, તમારી બે બહેનોના લગ્ન કરવાની જવાબદારી મારી છે અને તમારા બેયના લગ્ન ધામધૂમથી કરાવી દઈશ.